ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. વારંવાર હાઈવે ઉપર સર્જાતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓમાં વધારો થતો હોય છે. ખાસ કરીને જાડેશ્વરથી અનસુરિયા તરફ જતા હાઈવે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ વધુ પ્રમાણમાં જોવા મળી આવે છે. સામાન્ય અકસ્માત હોય અથવા કોઈ ગાડી બગડી હોય તેમજ ખરાબ માર્ગ હોય જેને લઈ અવારનવાર ભારે ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થતું હોય છે. આજે સવારે પણ ભરૂચના જાડેશ્વરથી અનસુરિયા માર્ગ ઉપર અંદાજિત 8 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો, મુસાફરો અને નોકરિયાત વર્ગના લોકો આ જામમાં ફસાયેલા નજરે પડ્યા હતા. ભરૂચ નજીક સર્જાયેલા ટ્રાફિકના કારણે સુરતથી વડોદરા તરફ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. તો બીજી બાજુ નર્મદા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક સર્જાતા ભરૂચ દહેજ માર્ગ તરફ અવારનવાર કરતા અનેક વાહન ચાલકો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. કલાકોના જામ બાદ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જામને હળવો કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.